મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે હવે રિસોર્ટ પરથી નીકળીને સિટી ટૂર પર જઈશું ઉદયપુરના. બપોરે આવીને લંચ લઈશું, સિટી પેલેસ જોવાનો બાકી છે તો સિટી પેલેસ જઈશું ને ત્યાંથી પછી આગળ નીકળીશું. તો આજનો આપણો આ છેલ્લો દિવસ છે આ રિસોર્ટમાં. દરેક પાર્ટિસિપન્ટને મજા આવી અને અહીંયાથી હવે અલવિદા તો બપોરે કહેવાનું છે, પણ આપણે અહીંયાથી હવે નીકળીશું આજના દિવસે. જો તમે પાછળ જોઈ શકશો બધા જ લોકો આનંદ કરે છે અને ઋત્વિક આવી ગયો છે. ઋત્વિક ખરેખર મજા આવી બધાને, બસ બધા જલસામાં છે, એન્જોય કરી રહ્યા. હવે આપણે જઈએ છીએ સિટી પેલેસ ઉદયપુર, અને ત્યાંથી ક્યાં જઈશું આપણે? ત્યાંથી આપણે પાછા ફતેહસાગર લેક વિઝિટ કરીને આપણે પાછા કેમ્પ સાઇડ ઉપર આવી રિસોર્ટ પર આવીને લંચ કરીને પછી અમદાવાદ માટે પ્રયાણ. ઓકે, બધાને મજા આવી, બધા એન્જોયમાં છે, ફૂલ એન્જોયમેન્ટ, ફૂલ ગ્રુપ એન્જોયમેન્ટ. ઓકે ઓકે. તો જો આજનો આપણે જે કંઈ દિવસ છે એની ચર્ચા કરી દીધી છે, તો ચલો આગળ આપણે સિટી પેલેસ અને ત્યાં મળીએ. તો હરિપ્રિયા રિસોર્ટથી આજે અમે સિટી પેલેસ જોવા જઈએ છીએ. ખરેખર આ જગ્યા ખૂબ સરસ છે, પેલેસ આવા લાયક છે, સ્વિમિંગ પુલ છે અને સ્ટાફમાં કોઓર્ડિનેટવાળો છે, અને આજુબાજુ નેચર એટલું જોરદાર છે ને કે આ જગ્યા પર તમને મજા આવશે. હું રિકમેન્ડ કરીશ તમને, એવું હશે તો નીચે ડિટેલ્સ આપી દઈશ તમને. આ રિસોર્ટમાં આવું હોય તો ઉદયપુરની બેસ્ટ પ્લેસ છે ઇન બજેટ. તો અમે ફતેહસાગર લેક પહોંચી ગયા છીએ અને બધા અમારી સાથે છે. તો અહીંયા અમે બોટિંગ કરીશું અને બોટિંગની મજા આજે લઈશું. આજનો થર્ડ ડે છે અહીંયા, તો ચાલો બોટિંગમાં જઈને તમને ત્યાંની મજા કરાવીએ. અમારું ગ્રુપ રેડી થઈ ગયું છે. જો તરતા ના આવડતું હોય તો એક સરસ ઉપાય છે, તમે પડશો એટલે ઉપર જ રહેશો અને લાઈવ જેકેટ કમ્પલસરી છે, અને ત્યાંથી અમારી સ્પીડ બોટ જશે. હમણાં અમારા સાતનું ગ્રુપ છે. સે હાય, કેવો છે જોશ બધાનો? અને આ લગાવ્યા પછી થોડું આને ટાઈટ ખેંચવાનું છે બધાએ, એટલે એકદમ ટાઈટ થઈ જાય માપમાં. બરાબર છે, બધા પોતાની છે ને આ ખેંચવું પડશે. ઉદયપુરના સાઇટ સીનમાં એક બે વસ્તુ જોઈ, તમે બોટિંગમાં જાઓ છો ને તો એ લોકો ટાઈમિંગ ઓછો આપે છે, ફીસ વધારે છે, 236 રૂપિયા, 2 મિનિટથી પણ વધારે સમય નથી લેતા, ઉતાવળ વધારે કરે છે. ટુરિસ્ટ જગ્યા છે અત્યારે, માહોલ એવો છે. અને કાલે અમે લોકો કુંભલગઢ ગયા, ત્યાં એટલી ઊંચાઈ નથી પણ નીચે જે શોપ છે ને, શોપવાળો ઓલમોસ્ટ 150 રેટ લે છે, MRPથી 150, એટલે કે 20 રૂપિયાની MRPની વસ્તુ 30માં વેચે છે. મેં ત્યાં રિક્વેસ્ટ કરી હતી, તો જે કોઈ અહીંયા આનું જોતો હોય ટુરિઝમને, પ્લીઝ ટુરિસ્ટને આ રીતે તમે વધારે પૈસા લઈને હેરાન ના કરો. ટુરિસ્ટ છે તો તમારી જગ્યા છે, તો જગ્યાને ડેવલપ કરવી હોય તો ટુરિસ્ટને સાચવો. બરાબર, તો આ એક રિક્વેસ્ટ છે મારી. ઉદયપુરમાં જાણીને આનંદ થયો, માય બાઇકનું સ્ટેન્ડ છે જો અહીંયા, તમે સ્કેન કરીને અહીંથી સાયકલ લઈ શકો છો.
અને સિટી રાઈડ કરી શકો છો. તો આ માય બાઇકનું સ્ટેન્ડ છે ઉદયપુરની એક્ઝેક્ટ ફતેસાગર લેકની બાજુમાં, જોઈ લો. અહીંયા સિટી પેલેસ આવી ગયા છીએ. સિટી પેલેસની એન્ટ્રી છે અને આ કંઈક પોઝ કરીને તમે ચેક કરી શકશો જ્યારે પણ આવ્યો ત્યારે. સિટી પેલેસ મેઇન એન્ટ્રી, ટિકિટ લઈને ત્યાંથી આવવાનું છે અને આ મેઇન એન્ટ્રી છે. સિટી પેલેસ અને સિટી પેલેસની અંદરથી બતાવીએ તમને. આ મેઇન પ્રવેશદ્વાર છે, અહીંયા ટિકિટ ચેક કરશે ને અંદર આપણી એન્ટ્રી લેશે. ખરેખર તમારે આ કિલ્લાની અસલી બ્યુટી જોવી હોય તો તમારે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં આવજો. તમને એ બધી અત્યારે ખૂબ ભીડ હતી તો જોવા નથી મળી બધી વસ્તુ, તો જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન અહીંયા ખાલી રહે છે. એક સુંદર મજાના ગ્રુપને છોડવાનો એ સમય આવી ગયો છે. ઉદયપુર રિસોર્ટથી હવે નીકળીએ છીએ અને આ એક જર્ની હવે એન્ડ પર આવી ગઈ છે. લગેજ અંદર મુકાઈ ગયો છે, બસની અંદર મોસ્ટલી બધા બેસી ગયા છે, અમને જોવે છે કે આ લોકો શું કરે છે. તો આ વિડીયોને અહીં જ ખતમ કરવાનો સમય આવી ગયો છે. કેવું લાગ્યું મિત્રો બધાને? ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ કોણ આવેલું છે? બે વ્યક્તિ છે ફર્સ્ટ ટાઈમ. કેવું લાગ્યું? ફૂલ ઓન એન્જોય, ફૂલ ઓન એન્જોય. મજા આવી ને? ફરી વખત આપણે મનાલી સાથે જઈશું બધા, બરાબર. અને અમારો જયદીપ આવી ગયો છે. જયદીપ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા આવી ને? તે મોજ લાવી દીધી બજાને.